મોગલ સ્કૂલ ગ્રુપ અને વસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આપણે આગળ યુનિટ 6 ની અંદર એક્ટિવિટી 2 સુધી જોઈ ગયા છે. આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3 માં શું આવે એ પહેલા આપણે જોઈએ તેની અંદર આવતા શબ્દ. તો શબ્દ આપણે જે સિંગ SING સિંગ એટલે ગાવો, HARD હાર્ડ એટલે કઠો, WHE THER વેધર એટલે કે, RED એટલે વાંચવું, રન આરએન રન એટલે દોડવું, અને LEARN રન એટલે કે શીખવું. તો આ એક્ટિવિટી 3 ની અંદર શું આવેલું છે? તો કે આ ગીત શિક્ષકની મદદથી અભિની સાથે ગાવો, કે આ એક છે ગીત છે અને ગીત છે તે આપણે અભિની સાથે ગાવાનું છે. તો આપણે અત્યારે આ ગીતને પહેલા સમજી લઈએ કે ગીત છે તે કેવા શું માંગે છે, પછી આપણે આગળ જોઈશું. તો આપણે ચાલો એક એક લાઈન છે તે આ ગીતની આપણે જોતા જઈએ. તો સૌ પ્રથમ આવવાનું છે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. સિંગ એટલે શું થાય? ગાવો. કે ગાવું છે, કોઈ પણ ગીત ગાવું છે એ કાંઈ પણ હાર્ડ એટલે કે કઠોળ અઘરું એ કાંઈ પણ અઘરું હોતું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, વેધર એટલે કે તમે યુ એટલે તમે, કે બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું, કે તમે નાના હો કે મોટા હોય, કે ગાવું છે કે ગાવું છે એ કાંઈ અઘરું હોતું નથી. ત્યાર પછી છે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે ગીત ગાવું એ કંઈ અઘરું નથી. કમ એન્ડ સિંગ વિથ મી, કમ એટલે આવો, સિંગ એટલે ગાવું, વિથ એટલે સાથે, અને મી એટલે મારી, આવો અને મારી સાથે ગાવો. પછી રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, રીડ એટલે શું થાય? વાંચવું, કે વાંચવું છે એ કાંઈ પણ અઘરું હોતું નથી, અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કે તમે નાના હોય કે મોટા હોય, તમે ગમે તે ઉંમરે છે તે વાંચી શકો છો, વાંચતા શીખી શકો છો. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી, કે વાંચવું છે એ કાંઈ અઘરું નથી, આવો અને મારી સાથે વાંચો. એટલે શું થાય? વાંચવું, વિથ એટલે સાથે, મી એટલે મારી, આ કમ એટલે આવો, આવો અને મારી સાથે વાંચો. ત્યાર પછી છે રન, રન એટલે શું થાય? દોડવું, કે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે દોડવું છે એ કાંઈ અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કે તમે નાના હોય કે મોટા હોય, કે દોડવું છે એ કાંઈ અઘરું નથી. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, દોડવું એ કાંઈ અઘરું નથી. કમ એન્ડ રન વિથ મી, રન એટલે દોડવું, આવો અને મારી સાથે દોડો. ત્યાર પછી છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ઇંગ્લિશ છે તે પણ કાંઈ અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે નાના હોય કે મોટા હોય, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી, કે ઇંગ્લિશ પણ કાંઈ અઘરું નથી, આવો અને લર્ન, લર્ન એટલે શું થાય? શીખવું, આવો અને મારી સાથે શીખો. તો આ જે કાવ્ય છે, આ જે ગીત છે તેમાં શું કહેવા માંગે છે? કોઈ પણ વસ્તુ, કે પછી સિંગ એટલે કોઈ ગીત ગાવાની વાત હોય, રીડ એટલે કે વાંચવાની વાત હોય, કે પછી રન એટલે કે દોડવાની વાત હોય, કે ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવાની વાત હોય, કોઈ પણ વાત હોય જે આપણને નથી આવડતી, એ વસ્તુ છે કે આવતી નથી, આપણને ગમે તે ઉંમર થઈ ગઈ હોય, કે નાના બાળક હોય, કે યુવાન હોય, કે વૃદ્ધ હોય, તમને જો શીખવાની તમારામાં ધગસ હોય તો તમે જે છે એ ગમે તે ઉંમરે તમે એને શીખી શકો છો. કે તો અહીં જ કહેવા માંગુ છે કે તમે નાના હોય, વેધર યુ આર બી કોર્સ મોર, તમે નાના હોય કે મોટા હોય, તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ છે તે શીખી શકો છો. તો હવે જો તમે આપણે અહીંયા શબ્દ ક્યાં બદલાવાનો છે? સિંગ, પછી અહીંયા આવશે રીડ આવશે, અહીંયા આવશે રન આવશે, અને અહીંયા આવશે ઇંગ્લિશ. તો આ જે અલગ અલગ શબ્દનો ઉપયોગ કરી અને આ કાવ્ય આપણે બનાવેલું છે. તો હવે આ જ રીતે આ કાવ્યને આધારે તમારે હોમવર્કની અંદર અહીંયા જે નીચે ચાર શબ્દ આપેલા છે એ ચાર શબ્દને આધારે તમારે નવું અલગથી કાવ્ય બનાવવાનું છે. એમાં ફેરફાર ક્યાં કરવાનો? માનો કે મેં તમને હોમવર્કમાં ડ્રોય ડ્રોય શું થાય? દોરવું. અહીંયા આપણે સિંગ આપેલું છે, સિંગ એટલે ગાવો, તો આપણે શું લખશું? કે ડ્રોઈંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, બીજું કાંઈ બદલાવાનું નથી. અને આ પાછું સિંગ આપેલું છે તો ત્યાં લખવાનું ડ્રો, કે ડ્રોઈંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એ ડ્રો વિથ મી, એ સિંગ વિથ ગાવાની વાત કરી છે તેની સાથે આપણે ડ્રો એટલે કે ચિત્ર દોરવાની વાત કરી. પછી સ્વિમ છે, તો સ્વિમ માં પણ એ જ રીતના કરવાનું,
सी मेथड पर तो आपने बीजा मतलब में रीड से तो ध्यान रखना कि सिर्फ कि सिंगिंग इज नॉट हार्ड एयरपोर्ट वेदर यू आर बिग और स्मॉल सिंगिंग इज नॉट हार्ड एयरपोर्ट कम एंड